हेलो, जय श्री कृष्ण बाळको, नमस्कार। आज आपणे धोरण एक विषय कलरो एमा गीत जांबुडो पाठ्यपुस्तकमां पाना नंबर 115 पर आपेलू छे। जांबुडानुं गीत छे, आपणे गाईशुं अने तमारी पासे पण पाठ्यपुस्तक छे तो तमे पण एमां खोलजो, पाठ्यपुस्तकना पाना नंबर 115 अने एमांथी गाजो। જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે, જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે, જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે, પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે, પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે, જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે, જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે, જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે, જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે, જાંબુડા કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે, જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે, જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે, જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે। શું પૂછે છે? જાંબુડો કોણે વાવ્યો? જુઓ, બધામાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, આને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય, એટલે બધામાં સવાલ જ પૂછ્યા છે। જાંબુડો કોણે વાવ્યો, પાણી કોણે પાયું, તો શું કહે છે? પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે, એટલે કે જેને જેને ધ્યાન ગયું એ બધાએ જાંબુડાને પાણી પાઈ અને જાંબુડાને મોટો કર્યો છે। તમને બાળકો ખબર છે, કોઈપણ ફળની અંદર એના બીજ હોય ને, એ બીજને વાવવાથી વળી પાછું એ જ ફળનું ઝાડ ઉગે। જેમ કે ચીકુ, ચીકુની અંદરનું બીજ વાવો તો ચીકુડી ઉગે, કેરીની અંદરની ગોટલી આવે છે જે બીજ, એના વાવવાથી આંબો ઉગે, બોરડીના ઠળિયા વાવવાથી બોરનો ઠળિયા વાવવાથી બોરડી ઉગે, દરેક ફળના બીજ વાવવાથી એના ઝાડ કે છોડ ઉગે છે। એટલે કે જાંબુડાનો ઠળિયો એ જ જાંબુમાં રૂપાંતર થાય છે, વાવવાથી એ વળી પાછો જાંબુ બને છે। પછી કહે છે કે પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે, પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે, પાણી આપણે બધાએ પાયું, જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો, એટલે કહે છે પાણી પાઈને પછી જાંબુડો કેવડો થાય છે એ પૂછે છે, તો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે। પછી જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા, તો જાંબુડાનું ઝાડ મોટું થયું એટલે એની અંદર શું આવ્યું? જાંબુડા આવ્યા, એ પૂછ્યા। કોણે કોણે ખાધા? તો જેણે જેણે પાણી પાયું, જેણે વાવ્યા, એ બધાય કહે છે કે જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા, અને જેણે નથી વાવ્યા, જેણે પાણી નથી પાયું, એ પણ જો અમને મળ્યા તો અમે બધાને જાંબુડા આપ્યા છે, વહેંચીને ખાધા છે, સૌને કહેવાનો ભાવ છે। એટલે જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે। આ કાવ્ય એટલે કે આ બાળગીત જેણે લખ્યું છે એમનું નામ છે શામજીભાઈ જમોડ, તારાબહેન જમોડ। હવે આપણે એનું થોડુંક ડિટેલ સમજી લઈએ। શંભુએ જાંબુ ખાધા, ઠળિયા વાડામાં ફેંકી દીધા, ઘણા દિવસ પછી વાડામાં છોડ જોયો તો તે છોડવાને રોજ પાણી પીવડાવે, પછી તે ઝાડ મોટા થયા અને ખૂબ જ જાંબુ પાકે, અને હવે બધા છોકરાઓ જાંબુડા ખાય। પાના નંબર 121 પર આટલો નાનો એવો ફકરો આપેલો છે। તો મેં હમણાં સમજાવ્યું એમ કે જાંબુ કેવી રીતે ઉગે, તો જાંબુની અંદર જે ઠળિયા રહેલા હોય છે, આપણે જાંબુનો ગળ હોય ઉપરનો એ ખાઈ જઈએ અને ઠળિયો ફેંકીએ તો એમાંથી એ જમીનમાં દટાઈ જાય, એને પાણી અને સૂર્યપ્રકાશ મળે,
એટલે પાછી એ ઉગી નીકળે છે. જેમ ચોમાસામાં ચારે બાજુ હરિયાળી હરિયાળી થઈ જાય છે ને, કારણ કે વરસાદનું પાણી મળે અને સૂર્યનો પ્રકાશ મળે, એટલે જ્યાં જ્યાં બીજ પડ્યા હોય એ ત્યાં જ ઉગી નીકળે છે. તો કે છે, શંભુ નામનો એક છોકરો છે, એણે જાંબુ ખાઈ અને ઠળિયો વાડામાં ફેંક્યો હતો, અને એ વાડામાં એણે થોડા દિવસ પછી નજર કરી તો એ ઠળિયામાંથી છોડ ઉગી નીકળ્યો. એટલે એણે રોજ ત્યાં પાણી પીવડાવવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં ધીમે એ છોડ મોટો થઈ ગયો અને ઝાડ બની ગયો, અને પછી એમાં સરસ મજાના જાંબુ આવવા લાગ્યા, અને પછી એ જાંબુ પાક્યા અને બધા છોકરાઓએ જાંબુ ખાધા. તો બાળકો, આપણે અહીં સવાલ જવાબ છે, શંભુએ ઠળિયો ક્યાં ફેંકી દીધો અથવા ઠળિયા ક્યાં ફેંકી દીધા? બે મિનિટ. હા, શંભુએ ઠળિયા ક્યાં ફેંક્યા હતા? ઠળિયો નથી, ઠળિયા છે, બહુવચનમાં. એક ઠળિયો નથી, ઘણા બધા. તો શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા? વાડા માં. જાંબુનો રંગ કેવો હોય? જાંબલી, અથવા ઇંગ્લિશમાં કહીએ તો પર્પલ. જાંબુ એ શું છે? જાંબુ એ ફળ છે. હવે શાકભાજી અને ફળોના નામ. રીંગણ શાકભાજી, બટાકા શાકભાજી, કારેલા શાકભાજી અને ભીંડા પણ શાકભાજી. ફળ જાંબુ, કેળા, નારંગી અને દ્રાક્ષ એ ફળ છે. હવે આપણે આગળ વધીશું. ઝાડ વિશે 5 વાક્યો લખો. મેં 2-3 વાર હોમવર્કમાં પણ આપેલું છે, કારણ કે મેં ઝાડ વિશે સમજાવ્યું હતું પહેલા, એટલે મેં તમને હોમવર્કમાં આપ્યું હતું. ઝાડ આપણને અનેક રીતે ઉપયોગી છે. ઝાડ ફળ, ફૂલ અને છાંયડો આપે છે. ઝાડ લાકડું આપે છે. ઝાડ આપણને શાકભાજી આપે છે. ઝાડ વરસાદ લાવવામાં મદદ થાય છે. અને તમને ખબર છે, ઝાડ એ આપણને કાગળ પણ આપે છે. ઝાડ આપણને વસ્ત્ર માટે કપાસમાંથી સુતરાવું કાપડ પણ બનતું હોય છે. ઝાડ આપણને અનેક, જેટલું જીવનમાં જળ ઉપયોગી છે એટલી જ વનસ્પતિ પણ આપણને ઉપયોગી છે. હવે સારા અક્ષરે લખો. મને ભાઈ ભાભી ગમે છે. મૌલી દૂધી કાપે છે. કૌશલ ગીતો ગાય છે. રોજ સફાઈ થાય છે. હું મંદિરે જાઉં છું. ફરીથી આનું રિવિઝન કરી લઈએ આખાનું. શંભુએ ઠળિયા ક્યાં ફેંક્યા? વાડામાં. જાંબુનો રંગ કેવો હોય છે? જાંબલી. જાંબુ એ શું છે? જાંબુ એ ફળ છે. રીંગણ, બટેકા, કારેલા અને ભીંડા એ શાકભાજી. જાંબુ, કેળા, નારંગી અને દ્રાક્ષ એ ફળ છે. ઝાડ આપણને અનેક રીતે ઉપયોગી છે. ઝાડ ફળ, ફૂલ અને છાંયડો આપે. ઝાડ લાકડું આપે છે. ઝાડ આપણને શાકભાજી આપે છે. ઝાડ વરસાદ લાવવામાં ઉપયોગી છે. ઝાડ આપણને કાગળ આપે છે. ઝાડમાંથી, એટલે કે કપાસમાંથી, સુતરાઉના વસ્ત્રો પણ બને છે. જે મને ભાઈ ભાભી ગમે છે, આ તમારે જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું. મને ભાઈ ભાભી ગમે છે. મૌલી દૂધી કાપે છે. કૌશલ ગીત ગાય છે. રોજ સફાઈ થાય છે. ને હું મંદિરે જાઉં છું. તો બાળકો, તમારે આમાં હજુ 2-4 વાક્યો ઉમેરીને લખવા હોય તો લખી શકો છો. અને શાકભાજી, ફળો, ફૂલો આ બધાના નામ મોઢે લખવાની કોશિશ કરજો. નમસ્કાર.